સયાજી નગરી ભુજથી દાદર લઈને ચાલે છે. ત્યાં ગાડી વચ્ચે અમને ખબર પડી કે કોઈ પેસેન્જરની એમાંથી લોહી નીકળે છે, તો અમે તાત્કાલિક ધોરણે ગાંધીધામ પીએસઆઈ સાથે વાત કરીને ગાંધીધામ પીએસઆઈને મોકલ્યા, અને ગાંધીધામ પીએસઆઈએ કહ્યું કે આ ટ્રેન અહીંયાથી નીકળી ગઈ છે અને ત્યાં ગાડી માળિયા લગભગ પહોંચવાની અણી ઉપર છે. એટલે ત્યાંથી પછી માળિયા પીએસઆઈ સાથે વાત કરી અને માળિયા પીએસઆઈને કહ્યું કે ભાઈ આ પેસેન્જર આ રીતે છે, આ કોચમાં છે, H1 કોચમાં છે, એને તાત્કાલિક ધોરણે ત્યાંથી ત્યાં શિફ્ટ કરી દીધો. એટલે તે વખતે ખબર પડી કે ભાઈ આમાં કંઈક ફાયરિંગની ઘટના થઈ હોય એવું જાણવા મળે છે. ટોટલ કેટલી ગોળી વાગી છે અને કોણ છે મૃતક એની કંઈ વાત મળી હોય? હા, મૃતક ત્યાર પછી ખબર પડી કે ભાઈ આ એક્સ એમએલએ છે. કેટલી ગોળી વાગી છે બેન એને કંઈ કંઈ? એ ગોળી કેટલી વાગી છે એ તપાસનો વિષય છે, એ તો અત્યારે ફોરેન્સિકમાં પીએમ થશે પછી બધી ખબર પડશે. અને એમના પરિવારજનોની કંઈ માંગણી કરી કે અહીંથી ક્યાં પીએમ માટે લઈ જવાય? એમના પરિવારજનો કે છે ત્યાં આગળ પીએમની માંગણી સંતોષવામાં આવશે. ભાવના પટેલ, એસપી વેસ્ટર્ન રેલવે. બધું કર્યું છે પાછળથી, બધું ઘા સામે નથી આવ્યો પણ પાછળથી કર્યું છે બધું ઘા, બસ સામે થઈ નથી આવ્યો. છબીલ પટેલ જ કરાવ્યું છે બધું, એને જ કર્યું છે, બસ એનો જ છે, એ ગુનેગાર એ જ છે, મારા પતિનો મારાયો છે, એનો ગુનેગાર છબીલ પટેલ જ છે. ખતરો છે કે શું? કઈ ના, એવું કઈ નથી કીધું, મને ખબર નથી એ કઈ બધી, પણ કરાયો એક છે એમનો બેનો જ અત્યારે હાલતું હતું આ બધું ના કરારો. અને ગઈકાલે રાત્રિને જે અત્યારે જે અમદાવાદ તરફ જતા હતા, શા માટે જતા હતા જયંતિભાઈ? શું કામ? ઘરે આવતા હતા, ઘર અમદાવાદ હોય તો ઘરે આવે ને. તો કચ્છમાં ક્યાં ગયા? કચ્છમાં ક્યાં ગયા હતા? અમારો ત્યાં પામ ઉપર ગયા હતા અમારે, ત્યાં ત્યાં આવતા હતા તો મને 10:30 ફોન કર્યો તો હું આવું છું. આજે બસ આવી ખબર નથી અમને કે આ બધું અમારા બોટ કઢાયું છે.